नर्मदा जिल्ला माटे सारा समाचार छे। नर्मदा जिल्लो कोरोना मुक्त बन्यो छे अने साथे ग्रीन जोन मां पण नर्मदा जिल्लानो समावेश करवामां आवी गयो छे। राज्य सरकारे पण छूटछाट आपता जनजीवन सामान्य थई गयुं छे तथा हाल नर्मदा जिल्लो एक रीते पहेलानी जेम धमधमतो थयो छे। जिल्लावासीओ माटे आ एक सारा समाचार कही शकाय, परंतु जिल्ला प्रशासन द्वारा कोरोना फरी नर्मदामां न प्रवेशे तेनी पूरती तकेदारी हाल राखवामां आवी रही छे। કોરોનાના વધતા કહેર વચ્ચે નર્મદા જિલ્લા માટે ખુશીના સમાચાર સામે આવ્યા। નર્મદા જિલ્લો કોરોના મુક્ત થયો છે। અત્યાર સુધીમાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, તે પૈકી 12 ને ગત માસે રજા અપાઈ અને આજે એક અન્ય સ્વસ્થ થતા તેને પણ રજા આપવામાં આવી છે। એટલે કે સરકારની નવી ગાઈડલાઈન મુજબ છેલ્લો પોઝિટિવ કેસના 14 દિવસ સુધી નવો પોઝિટિવ કેસ ન આવે તો જિલ્લો ગ્રીન જાહેર થશે। તે મુજબ જિલ્લો આજે ગ્રીન જાહેર થયો છે। નર્મદા જિલ્લામાં 5 તાલુકા પૈકી ગરુડેશ્વર તાલુકાનો ગોરા વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે। તેના સિવાયના તમામ તાલુકાઓમાં એન્કોનમેન્ટ જાહેર કરેલું છે, ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ નર્મદા જિલ્લાનો હાલ ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પરંતુ નર્મદા જિલ્લા તંત્ર હવે વધુ સક્રિય બન્યું છે। જિલ્લામાં અન્ય કોરોના પોઝિટિવ કેસ ન આવે તે માટે સરકાર પણ પ્રયત્નશીલ છે। લોકડાઉન 4માં મળેલ છૂટછાટ મુજબ હવેથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની છૂટ મળી છે, ત્યારે મોટરસાયકલ પર એકથી વધુ અને કારમાં 3થી વધુ વ્યક્તિ અવરજવર ન કરે તે માટેની કાળજી પણ રાખવામાં આવે છે। આ ઉપરાંત જિલ્લાની સરહદ ઉપર ખાસ આરોગ્ય કર્મી દ્વારા થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવે છે। જિલ્લા તંત્ર પ્રયત્નશીલ છે કે કોરોના મુક્ત જિલ્લો બની રહે। આજે અમારે માટે સૌ સારા સમાચાર છે કે અમારા એક જે કેસ હતા આજે ડિસ્ચાર્જ આપ્યા અને અમારા આ કેસ 11 તારીખે નોંધાયો હતો અને ત્યાર પછી એક પણ કેસ અમારે નોંધાયો નથી, એટલે અમારે અત્યાર સુધી કુલ 13 કેસ થયા અને 13ના 13 ડિસ્ચાર્જ થયા અને કોઈ ડેથ નથી। એ અમારે માટે ખુશીનો સમાચાર છે અને સારા સમાચાર છે અને અમારા જિલ્લાની તમામ વ્યક્તિઓની મહેનત સફળ થઈ છે। હવે સરકારની જે નવા નોટિફિકેશન જાહેર થયા એ નવા નોટિફિકેશનમાં નર્મદા જિલ્લાને ગ્રીન તરીકે જાહેર કરેલા હતા, એમાં ફક્ત એક અમારા ગોરા જે જ્યાંથી આ કેસ નોંધાયો હતો એ કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરેલા છે। એ કન્ટેનમેન્ટ અમારા 28 દિવસ સુધી ચાલુ રહેશે અને એ વિસ્તારમાં અમારે સર્વેની કામગીરી ચાલુ રહેશે। હવે જે નવા નોટિફિકેશન આવે એ મુજબ હવે કોઈને પાસની જરૂર રહેતી નથી એક જિલ્લામાંથી બીજા જિલ્લા માટે, એટલે સરકારની જે નીતિ છે એ અમારે ચેકપોસ્ટ જેટલી છે એ બધી ચેકપોસ્ટ ઉપર હેલ્પની ટીમ અમારી સર્વેની કામગીરી કરશે, સ્ક્રીનિંગ કરશે અને જે કોઈ વ્યક્તિ લક્ષણવાળા દેખાશે એને તાત્કાલિક અમારે અહીંયા દાખલ કરીને સારવારની વ્યવસ્થા કરશું અને બહારના રાજ્યથી કોઈ પણ વ્યક્તિ આવશે તો અમે એને ફેસિલિટી અથવા કે હોમ ક્વોરન્ટાઇન કરશું। જિલ્લામાં અન્ય કોરોના પોઝિટિવ કેસ ન આવે તે માટે તંત્ર પ્રયત્નશીલ છે। લોકડાઉન 4માં વળેલા છૂટછાટ મુજબ હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની છૂટ મળી છે, ત્યારે મોટરસાયકલ પર એકથી વધુ અને કારમાં 3થી વધુ વ્યક્તિ અવરજવર ન કરે તે માટેની કાળજી રાખવામાં આવે છે। આ ઉપરાંત જિલ્લાની સરહદ ઉપર ખાસ આરોગ્ય કર્મી દ્વારા થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે। જિલ્લા તંત્ર પણ પ્રયત્નશીલ છે કે આ જિલ્લો કોરોના મુક્ત જ બની રહે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા।